અમદાવાદને વર્લ્ડ હેરિટેજ શહેર તરીકે ઓળખવામાં આવે છે. મહત્વનું છે કે સરખેજ રોઝા એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત છે. સમગ્ર ગુજરાતમાં સરખેજ રોઝા વિશિષ્ટ મહત્વ ધરાવે છે, જ્યાં દેશ વિદેશના પર્યટકો આવતા હોય છે. પરંતુ મકરબાથી સરખેજ રોઝાને જોડતા મુખ્ય રોડની હાલત ખરાબ તેમજ આજુબાજુ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. એક બાજુ કોર્પોરેશન દ્વારા દૂરથી દૂર કચરાનું કલેક્શન કરવામાં આવી રહ્યું હોય તેવા દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ વર્લ્ડ હેરિટેજ સાઇટની બાજુમાં જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કે આ રોડને મોટો કરવામાં આવે અને જે ડ્રેનેજ અને કચરાની સમસ્યા છે તેને પણ દૂર કરવામાં આવે. અમદાવાદ શહેર એટલે કે દેશનું એકમાત્ર હેરિટેજ શહેર. અમદાવાદ શહેરનું બજેટની વાત કરવામાં તો 12,000 કરોડથી પણ વધારેનું બજેટ છે, પણ લોકોને સુવિધા કેવા પ્રકારની મળે છે? એક બાજુ સ્વચ્છતાની તો વાતો કરવામાં આવે છે, પણ પરંતુ હેરિટેજ જે સરખેજના રોજા છે તેની બહારના દ્રશ્યો જોઈ શકો છો કે ચારે બાજુ ઢગલા કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. એક બાજુ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવે છે, પરંતુ ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કેવા પ્રકારનું કરવામાં આવે છે તે પણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે અમદાવાદ મકરબાથી સરખેજ રોજાને જોડતો મુખ્ય રોડ સિંગલ પટ્ટી રોડ કે જ્યાં દેશ અને વિદેશના જે પ્રવાસીઓ છે તે સરખેજના રોજાની મુલાકાત લેતા હોય છે, પરંતુ ત્યાંના રોડની હાલત પણ બિસ્માર જોવા મળી છે. ચારે બાજુ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિકો દ્વારા પણ અનેક વખત કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ જે રજૂઆત છે તેનું નિરાકરણ આવતું નથી. કારણ કે આ જે વસ્તુ છે, કારણ કે ખૂબ જ મુશ્કેલીમાં લોકો પહોંચી રહ્યા છે. કારણ કે ડ્રેનેજનું પાણી હોય, કચરાના ઢગલા ચારે બાજુ જોવા મળે છે. એક બાજુ હેરિટેજ શહેર છે, પરંતુ હેરિટેજનો દરજ્જો જાળવવામાં કોર્પોરેશન ક્યાંક ક્યાંક નિષ્ફળ છે. કેટલાક સ્થાનિક લોકો છે, મકરબાથી સરખેજના રોજો જે રોજો હેરિટેજમાં આવે છે, રસ્તો બિસ્માર હાલત છે. આપને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? મુશ્કેલી વારંવાર ગટરનું પાણી ઉભરાય છે, વારંવાર પાણી પેલી પાણી લાઈન એ થાય છે ને, એનું બી કામ થાય છે ને. ખાડા લિમિટ બાર ખાડા છે, કેટલી ફેરી એક્સિડન્ટ બી થાય છે અહીંયા. પણ અમે બહુ કંટાળી ગયા છે, અરજ કરી કરીને થાકી ગયા કાઉન્સિલર અને બધાને, બાકી કોઈ સાંભળતું નથી. છેલ્લે હાજીભાઈ કનામાં જવું પડ્યું. ચાચા, જે પ્રમાણે વાત કરવામાં આવે, સરખેજનો રોજો હેરિટેજ છે, મોટી સંખ્યામાં દેશ અને વિદેશના લોકો પણ અહીંયા આવતા હોય છે. રોડની હાલત જોઈએ છે, તો આ રોડની હાલત અત્યારે આવા પ્રકારની છે, તો ચોમાસામાં કેવા પ્રકારની હોય છે? આપને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે? બહુ ખરાબ ઇસકી હાલત હો જાતી હૈ બરસાત કે ટાઈમ મેં, ઓર એસે ભી અભી હાલ મેં હી યે રોડ બહુ ખરાબ હૈ. યહાં બહુ સે પબ્લિક આતી હૈ હેરિટેજ પર, રોજા પર જાને વાલે, અલબરૂ સે લેકે ઓર રોજા કે બીચ મેં યે જો રોડ હૈ યે બહુ ખરાબ હૈ. લોકો કી ગાડિયા ચલાને મેં કમર દુખ જાતી હૈ, બરસાત મેં ઓર ખરાબ હો જાતા હૈ. લોગ જો બહાર સે આને વાલે હૈ ઉનકે લિયે ભી યે લગતા હૈ કી ઇતના બઢિયા હેરિટેજ જગહ હૈ યહાં પે આને જાને વાલોં કે લિયે ઓર એસા રોડ. ઇસલિયે ઇસકો ગવર્નમેન્ટ કો મ્યુનિસિપલ કો ચાહિયે કી ઇસકો દોનો બાજુ જો રોડ અચ્છા બના હૈ યે બીચ મેં ઇતના યે ભી અચ્છા બન જાવે, તો આને જાને વાલે કે લિયે તમામ પ્રવાસીઓ કે લિયે યહાં કે લોગો કે લિયે સુવિધા અચ્છી મિલ સકે, ઇસ તરહ સે હમારે નિવેદન હૈ. તો હાજીભાઈ, સ્થાનિક કોર્પોરેટર આપ છો, મકરબાથી સરખેજનો રોડ જોડતો જે મુખ્ય રોડ છે તે તો 4 લેન થઈ ગયો છે, પરંતુ મકરબાથી સરખેજના રોજ આજે હેરિટેજનું એક સ્થળ છે કે જે અમદાવાદ શહેરનું હેરિટેજનું ઓળખ કહેવી શકાય, તેને જોડતો રસ્તો બિસ્માર હાલત, ચારે બાજુ કચરા ઢગલા. કોર્પોરેશન દ્વારા વાત કરવામાં આવે છે કે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવે છે, પરંતુ આપની સામે જોવા મળ્યું છે કે કચરાના ઢગલા છે. આપના દ્વારા કોર્પોરેશનમાં કયા પ્રકારની કોઈ દિવસ ફરિયાદ કરવામાં આવી છે, ત્યાંથી શું જવાબ આપને મળી રહ્યો છે? સરખેજ હાઈવે થી લઈ અલબ્રુજ થઈ અને મકરબા જતો રોડ ખૂબ સરસ, ખૂબ મજાનો રોડ હતો. એના ઉપર અમારી રજૂઆત હતી પહોળો કરવાનો, પહોળો કરવામાં આવ્યો, ખૂબ સરસ કામગીરી થઈ. હાલમાં અમારી ડિમાન્ડ એ છે કે જે બહારથી સહેલાણી આવતો હોય, ગુજરાતના બહાર અથવા દેશમાંથી અને વિદેશોમાંથી જે પર્યટકો આવે છે, અમદાવાદ સેટમાં અને બજેટમાં કરોડો રૂપિયા રોડ પાછળ ખર્ચાય છે અને અમે વારંવાર વાહવા વાહવા કરી તારીફો થાય છે કે ભાઈ અમદાવાદ શહેરના રોડ રસ્તા ખૂબ સારા છે. પણ કેટલા બી આપણે સારા રોડ બનાવીએ, પણ જ્યારે વિદેશી પર્યટકો કે દેશના પર્યટકો કે શહેરના પર્યટકો આ રસ્તેથી ગુજરે, એમને અહેસાસ થાય છે શું અમદાવાદ શહેરના રોડ આવા જ હશે. એટલે અમદાવાદ શહેરની સુંદરતા વધારવા માટે જેવી રીતે બહારના રોડ બનાવ્યા, તેવી આ રોડ અલબ્રુજથી લઈને આ ક્લાસિક એપાર્ટમેન્ટ લઈને આ રોડ સરખેજ દરગાહ ઐતિહાસિક હેરિટેજ છે, ત્યાં ખૂબ મોટો 70 એકરમાં તાલાવ છે, ખૂબ મોટો ગાર્ડન છે, એક સરસ મજાનું ઐતિહાસિક સ્થળ છે જેમાં ગરીબ લોકો માટે સિંગાપુર, શાંઘાઈ અને દુબઈ જે આજે જઈ શકતા નથી એ અહીંયા આવીને પોતાના પરિવાર સાથે ગુજારે છે, ઈબાદત બી કરી લે છે, અને એ માટે આ રોડ અત્યંત જરૂરી છે. સાથે સાથે તહેવારના દાડે, ઈદના દેવા તહેવારોના દાડે જ આ ગટરો ઉભલતી હોય છે,
આવા રમજાનમાં સમયમાં ગટરો બદલ્યો છે, આવા સમયે અમારી વારંવાર રજૂઆતો છે. આ ગટરને બી સિસ્ટમેટિક બનાવવામાં આવે અને કાયમી નિકાલ કરવામાં આવે, જેથી કરીને આ રોડ ખુલ્લો રોડ છે, સરસ મજાનો જેવી રીતે બહાર બનાવ્યો છે તેવી રીતે આ રોડ ન બને. અમારી બજેટમાં અને જ્યારે સુરેન્દ્ર કાકા હતા ઓડાના ચેરમેન ત્યારથી અમે વારંવાર રજૂઆત કરી છે. આ રોડ એટલો જ મહત્વનો છે જેટલા બહારના રોડ મહત્વ છે, જેથી કરીને મકરબાથી આવનાર સરખેજ હાઈવે જતા રહે અને અહીંયાથી જનાર એસજી હાઈવે પર જવા માટે ખૂબ સરળતા પડે. ચોક્કસથી મકરબાથી સરખેજના રોજાને જોડતો જે રોડ છે તે બનાવવામાં આવે, સાથે સાથે જે ગંદકીના જે ઢગલા છે તે પણ દૂર કરવામાં આવી હતી, સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન હિરેન ખલા સાથે રાહુલ ત્રિવેદી, ટીવી 13 ગુજરાતી, હક્તિ ગુજરાતી, અમદાવાદ.